नमस्कार, हूँ मनीषा। आप जो रहे आज उस वक्त टुडे न्यूज समाचार में बात करिए तो मकरपुरा पुलिस भाजपा नगर सेवक ना इशारे फरियाद में नोंधायल कलमों में फेरफार कर आक्षेप साथ कमिश्नर कचेरी आवेदन पत्र सुपरत कर शहर मकरपुरा पुलिस मथक हद विस्तार में नजीवा कारणोंसर पशुपालक पर भरवाड युवकों द्वारा थे हमला बनाव में भाजपा नगर सेवक विचारे पुलिस एफआईआर में गंभीर प्रकार की कलमों दूर करी हो आक्षेप साथ पशुपालक पुलिस कमिश्नर ने कचेरी खाते आवेदन पत्र सुपरत करीने रजूआत करवामां आवी छे। पुलिस कमिश्नर कचेरी रजूआत करवा आवेल पशुपालक साथे विस्तारना लोको हाथमां पोस्टर साथे आव्या हता। साथे जो पुलिस कमिश्नर कचेरी रजूआत करवा माटे आवेल पठान पिता पुत्र द्वारा ज दबाण हेठळ नहीं परंतु न्यायिक तपास थवी जोईए तेवी मांगणी कराई छे। मारी एवी घटना घटी के हुं बकरो लईने रोड क्रॉस करतो हतो तो आ મેહુલ ભરવાડલો છે ને એ ગાયો ભગાવતો હતો મેં એને એવું કીધું કે ગાડી થોડી ધીરે ચલાય કેમ કે મારામાં ગાયો અથડાવાની હતી એટલે તો એ બધાએ ફોન કરીને બધાને બોલાવી લીધા અને એ લોકો બધા આવ્યા અને સીધું મને મારવાનું ચાલુ કરી દીધું। મને મારા દાંત તૂટી ગયા છે તઈન અને મને પીઠ પર દંડાના બે ચાર નિશાન છે। આમ બધું દુખે છે, માથું બધું દુખે છે। તો પછી મેં પોલીસ સ્ટેશન ગયો તો પોલીસ સ્ટેશનમાં ગયો તો મારી એફઆઈઆર પહેલાં એફઆઈઆર નહોતા લીધા, પછી સાંજ લગીને મારી એફઆઈઆર લીધી। એફઆઈઆર લીધી રાતે અલ્પેશ લીંબચિયા આવેલા નેતા, કોઈ નેતા હતા અલ્પેશ લીંબચિયા કરીને આવેલા એ એવું કહેતા હતા કે તું કેસ પાછો લઈ લે, આવું તેવું કેસ તું પાછો લઈ લે। મેં કેસ પાછો ના લીધો તો મને પ્રેશર કરતા હતા કે તને જાનથી મારી નાખીશું, તને રહેવાય નહીં દઉં, આવું તેવું તને રહેવાનું ભારી પાડી દેશું, આવું તેવું મને બધી ધમકી આપતા હતા અલ્પેશ લીંબચિયા અને બીજા બધા ભરવાડો હતા। તમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યો, કેમ કોને લઈને આવ્યા? આજે તમે ક્યાં આજે કોને રજૂઆત કરવા આવ્યા? હા, પોલીસ ભવન કમિશનર ઓફિસ રજૂઆત કરવા આવ્યા છે। આપણી માંગ શું? મને તો કડકથી કડક આ લોકોને સજા થવી જોઈએ અને પહેલાં જે હતું એમાં આવું હતું કે 326 લગાવેલી, હા પહેલાં બધી સારી સારી ભારી કલમો લગાવેલી, પછી અલ્પેશ લીંબચી આવ્યા પછી બધી હલકી હલકી ઓછી ઓછી કલમ લગાવી દીધી, 325 લગાવી, એ લોકોનો બેલ મરી જાય એવી। હા, પોલીસ પર દબાણ છે, મારું નામ સમીર પઠાણ છે। ઘટનામાં આવી છે, મારો છોકરો ત્યાં બકરા લઈને ઊભો હતો, ગાયો કંઈક દોડી હશે તો ભડવાડે ગાય ભગાઈ હશે ગાડી, તો મારા છોકરા ખાલી એટલું કીધું ભાઈ તું ગાડી થોડી ધીમી ચલાય, એમાં આ બધી મારામારી થઈ છે, એમાં મારા છોકરાને બહુ જ માર્યો છે, એના 3 દાંત પડી ગયા છે અને પછી એ મારી જ નાખે, પણ મારા છોકરાને ખાલી મોઢા પર દાંત તૂટી ગયા અને પાછળ બૈડામાં માર્યો છે, એ જ લાકડી માથા પર વાગી હોત તો મારો છોકરો જ ગયો હતો હાથમાંથી। અને પછી મારો છોકરો જાતે જ પોલીસ સ્ટેશન જતો રહ્યો, એને અંદર પૂર દીધું, પછી મેં બહાર જઈને કઢાયો છું, પણ મારા છોકરાને શું છે પોલીસવાલા તો કામ કરી રહ્યા છે પણ પહેલાં લગાવી 326ની કલમ ને પછી કરી દીધી 325ની કલમ અને એ એફઆઈઆર એમને પાછી લઈ લીધી, એનો ફોટો મારા પાસે હતો। અલ્પેશ લંબાચી આવ્યા પછી કલમ ઓછી કરી દીધી, એને એવું કીધું અમને કે ભાઈ આ લોકો તમારા જોડે રોજ નહીં રહે, અમે તમારા જોડે રોજ રહેશું કે, એટલે તમે લોકો મિયા છો એટલે થોડા દબાઈને રહેવાનું કે, એટલે મેં કશો વાંધો, એટલે મારા છોકરાને અલ્પેશ લિંબાચિયાએ એ આ લોકો તો બધા લગભગ 8-10 ભરવાડો બહાર ઊભા હતા, મારા તો મેં કોઈને બોલાયા નહીં પણ મારા પર બહુ જ દબાણ કર્યું કે કેસ પાછો લઈ લે કે નહીં તો તને રહેવાનું ભારી પડી જશે કે, એટલે મેં કહું જોઈશ, મેં કહું સાહેબ ગાર દેન વાત ના કરતા શાંતિથી વાત કરો, હું બી શાંતિથી જ વાત કરી રહ્યો છું, આ કોણ થાય? મેં કહું મારો બાબો છે, મેં કહ્યું, અને એમાં પોલીસની કોઈ એ નહીં, પોલીસ કામ કરી રહી છે પણ એના ઉપર કંઈક પ્રેશર છે, આજે તો મારો છોકરો છે કાલે કંઈક બીજાનો બી છોકરો હશે, મારા પાસે જેટલા આ બધા પાછળ ઊભા છે ને એમાંથી વધારે મોમેડન નહીં સાહેબ, આમાં 70% બધા હિન્દુ જ છે અને એ લોકો જોડે જ મારે ઉઠવા બીવાનું છે, એટલે એ લોકો જોડે આપણે કોઈ એવું છે જ નહીં, એટલે ત્યારે જ એ લોકો આવીને ઊભા છે, પણ આ ઘટના ઘટી છે એના માટે કોઈ બીજા છોકરા જોડે ના ઘટે। આજે તમે એફઆઈઆર મને એફઆઈઆર બી આપી એમને, ના નહીં પણ હું 4:30-5 વાગે હું પોલીસ સ્ટેશન હતો, મને 12:30-1 વાગે મને એફઆઈઆર આપી છે, એમને આપી છે। મારી માંગણી એ છે કે મને ઇન્સાફ મળવો જોઈએ, એમના પર જે કાર્યવાહી જે રિયલમાં જે કાર્યવાહી લાગતી હોય એ એમને કડક લગાવી જોઈએ, કેમ કે મારું નામ અયાસ પઠાણ છે।